નવરચિત ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રારંભે જ વિવાદ સર્જાયો હતો અને વિપક્ષના નેતા સામે એજન્ડાના કવર લૂંટી ફરજમાં જ રૂકાવટના આક્ષેપો સાથે સિનિયર ક્લાર્ક દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ હતી. તો દિવસભર ચાલે નાટકે કાર્યવાહીના અંતે મોડી રાત્રે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નવરચિત ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં થોડા દિવસો અગાઉ જ નવનિયુક્ત સત્તાધીશો સત્તારૂઢ બન્યા અને જિલ્લા પંચાયત કાર્યરત બનેલ, પરંતુ પ્રારંભે જ રાજકીય વિવાદોમાં નવરચિત જિલ્લા પંચાયત સંપાયેલ હોય તેમ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સામે જિલ્લા પંચાયતના જ સિનિયર ક્લાર્ક દ્વારા ફરજ રૂકાવટ અને એજન્ડાના કવરની લૂંટના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી બાદ કારોબારી સહિતની જુદી જુદી સમિતિની રચના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આગામી તારીખ 27ના રોજ ખાસ બેઠક બોલાવવામાં આવેલ, જેના એજન્ડા દરેક સભ્યોને રજિસ્ટર એડી કરવાની કાર્યવાહી થી હાથ ધરવામાં આવેલ. જોકે પંચાયતના કોંગ્રેસ પક્ષના સભ્ય અને વિપક્ષ નેતા હીરાભાઈ જોટવાએ આક્ષેપ લગાવ્યો છે કે પંચાયત દ્વારાના નિયમ મુજબ નિયમો વિરુદ્ધ અપૂરતા સમયગાળામાં ખાસ બેઠકનું આયોજન કરેલ છે, જેમાં એક કોંગ્રેસ સભ્યના ઘરે પ્રસંગ હોય અને તે હાજર ન રહી શકે તે માટે ઇરાદાપૂર્વક તારીખ 27મીના બેઠક બોલાવવામાં આવેલ, જેંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ રજૂઆત કરેલ છે. આજે હરિભાઈ બોઘાભાઈ આજની તારીખે 27 તારીખના એજન્ડા કાયદા એટલા માટે કે અમારા એક સભ્યના દીકરીના લગ્ન હોવાને નાતે જાણી જોઈને ખાસ સામાન્ય સભા બોલાવી. ખાસ સામાન્ય સભા બોલાવી શકાતી જ નથી. નિયમ મુજબ આ રૂટીન સભા ગણાય અને રૂટીન સભામાં 15 દિવસ હોય અને ખાસ સામાન્ય સભામાં ચોખ્ખા દિવસો 8 હોય. એમને બદલે વચ્ચે 26મી જાન્યુઆરી અને રવિવાર આવે એટલે 6 દિવસ પણ ચોખ્ખા નથી મળતા, માત્ર ચોખ્ખા 4 દિવસ જ મળે એવા સંજોગોમાં મનસ્વી રીતે એ પ્રમુખશ્રી હવે વહીવટ કરવા માંગે છે. તો મારે તંત્રને વિનંતી કે એમને નિયમના પાલનમાં રાખી અને વહીવટ કરવા વિનંતી. આજે મેં ડેપ્યુટી ડીડીઓ પંડ્યા સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે. ડીડીઓ સાહેબ રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાહેબને પણ મેં ફોન ટેલિફોનિક એમને વિનંતી કરી છે કે આ નિયમોમાં જળવાતું નથી, નિયમ વિરુદ્ધ કરે છે અને જાણી જોઈને ઇરાદાપૂર્વક કોઈ એક સદસ્યના લગ્ન બગાડવાનો પ્રવૃત્તિ કરે એ બરાબર નથી એવી મેં આજે ડીડીઓ શ્રી, નાયબ ડીડીઓ શ્રી અને હરિભાઈ પ્રમુખ શ્રી અને એમના સભ્યશ્રીઓ. જિલ્લા પંચાયતમાં સોમવારની સવારથી ચાલતા આ રાજકીય નાટકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ પાલો બચાવતા વિપક્ષના નેતા હીરાભાઈ જોટવા દ્વારા બેઠક સંબંધે રજૂઆત કર્યાનો સ્વીકારેલ, પરંતુ પોતે તમામ બાબતે અજાણ હોવાનું અને પોલીસ ફરિયાદ અંગે કંઈ જાણતા ન હોવાનું મીડિયા સમક્ષ જણાવેલ. જોકે જિલ્લા પંચાયતના જ રજિસ્ટ્રી શાખાના સિનિયર ક્લાર્ક સાબિરાબેન શેખ દ્વારા વિપક્ષના નેતા હીરાભાઈ જોટવા પોસ્ટ ઓફિસમાંથી એજન્ડાના કવર ઝૂંટવીને ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ફરજ રૂકાવટ અને લૂંટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હું તો સૌ જૂનાગઢ હતો અને અહીંયા મારે ચાર્જમાં છે એટલે લગભગ 3:30ની આસપાસ હું અહીંયા આવ્યો છું અને આવ્યા પછી આ હીરાભાઈએ રૂબરૂમાં મને રજૂઆત જે કંઈ કરી છે એ અન્ય વે મારે તો મારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને જાણ કરવાની રહી છે. આ સિવાય મારે બીજું કંઈ કરવાનું રહેતું નથી. શું રજૂઆત કરી છે સાહેબ તમને? હીરાભાઈ એમ કહે છે કે ખાસ સભા ન બોલાવો અને રૂટીન મીટિંગ બોલાવો. ના, એ વખતે હું હતો નહીં, હું ત્યાર પછી અહીં આવ્યો છું. આજરોજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સિનિયર ક્લાર્ક સાબિરાબેને વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આવી એ મતલબની ફરિયાદ આપેલ છે કે તેઓ પોસ્ટ ઓફિસે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનો એજન્ડા રજિસ્ટર રેડી કરવા માટે કવરો લઈ ગયેલા ત્યારે આ કામના આરોપી હીરાભાઈ જોટવા કોંગ્રેસી છે તેઓએ તેમને વિશ્વાસમાં લઈને વાત કરેલ કે આજે આ કવર પોસ્ટ કરવાના નથી, જાહેરસભાની તારીખ બદલાઈ જવાની છે, જેથી પ્રમુખશ્રીએ મને કીધું છે કે કવર મને પાછા આપી દો, આપણે કવર પ્રમુખશ્રીને પાછા આપી દેવાના છે. આ રીતે આ કામના આરોપીએ બેનને વિશ્વાસમાં લઈ વિશ્વાસઘાત કરી અને એમની ફરજમાં રૂકાવટ કરી અને એમના હાથમાંથી કવરો ઝૂંટવી લીધેલ હોવાથી આઈપીસી કલમ 186, 392, 406 વગેરે મુજબ કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવેલ છે. એજન્ડાના કવર જિલ્લા પંચાયત પ્રમુખના ટેબલમાં હોવાનો મીડિયાની હાજરીમાં વિપક્ષના નેતાએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને બતાવેલ, ત્યારે મોડી રાત્રે એજન્ડાના કવરની લૂંટ અને ફરજ રૂકાવટનો વેરાવળ પોલીસમાં ગુનો નોંધાતા રાજકીય કાવાદાવા ચાલી રહ્યા હોવાનું સ્પષ્ટ થયું છે.
ત્યારે નવરચિત ગીર સોમનાથ જિલ્લા પંચાયત કાર્યરત થતાની સાથે જ રાજકીય વિવાદો અને પોલીસ ફરિયાદ સુધી વાત પહોંચતા હાલ તો રાજકીય વર્તુળમાં ગરમાવો આવી ગયેલ છે. દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.